સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ હવે ગ્રામ પંચાયતો અને જિલ્લા પંચાયતની ચૂંટણી આગામી 28ના રોજ યોજાનાર છે. ત્યારે પ્રચારના છેલ્લા દિવસે ભાજપ દ્વારા જેતપુર નગરપાલિકાની વોર્ડ 11ની પેટા ચૂંટણીને અનુલક્ષી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ હવે ગ્રામ પંચાયતો અને જિલ્લા પંચાયતની ચૂંટણી આગામી 28ના રોજ યોજાનાર છે. ત્યારે પ્રચારના છેલ્લા દિવસે ભાજપ દ્વારા જેતપુર નગરપાલિકાની વોર્ડ 11ની પેટા ચૂંટણીને અનુલક્ષીને વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ કાર બાઇક સાથે શહેરના મુખ્ય માર્ગો અને વોર્ડ 11માં ફરી શક્તિ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ તકે જેતપુર નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયા, યુવા ભાજપના નેતા અને વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર લલિતભાઈ રાદડિયા અને જેતપુર શહેર પ્રમુખ રામભાઈ જોગી સહિત ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં બાઇક રેલીમાં જોડાયા હતા. આગામી 28મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાનાર છે ત્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે મતદાનના 2 દિવસ બાકી છે ત્યારે ભાજપે મહાનગરોની ચૂંટણીમાં જંગી બહુમતી મેળવી તમામ મહાનગરો કબજે કરી કેસરિયો વાવટો ફરકાવ્યો છે. વિકાસના મુખ્ય મુદ્દા સાથે ભાજપ નગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યું છે અને જેતપુર નગરપાલિકાની આ પેટા ચૂંટણીમાં અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કેસરિયો લહેરાશે તેવી આશા વ્યક્ત કરી હતી. વોર્ડ નંબર 11ની પેટા ચૂંટણી અનુસંધાને ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે વોર્ડના જુદા જુદા વિસ્તારોમાં ફરી અને ભાજપ તરફી વધુમાં વધુ મતદાન થાય એના સંદેશાના ભાગરૂપે અને આ જ પેટા ચૂંટણીમાં હાર જીતનો કોઈ સવાલ જ નથી કે વધુમાં વધુ લીડથી જીતવા માટે ભાજપનો એક કાર્યકર અત્યારે મહેનત કરી રહ્યો છે. અને જિલ્લા તથા તાલુકા પંચાયતોમાં જેતપુર અને જામકરોના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં સમગ્ર બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય વાવટો ફરકવાનો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. સુરેશ ભાલિયાનો રિપોર્ટ, SI News, જેતપુર.